नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 बैजिक पदावलियों अने नित्य सम विषय गणित मां सत्र बेमा फरी एक बार आपनुं स्वागत छे। तो बैजिक पदावलियों अने नित्य सम एमा सौ प्रथम तो पदावलियों एटले शुं, तो धोरण 7 मां आपणे भणी गयेला छे पदावलियों कोने कहेवाय, तेम छतां आपणे एनुं रिविजन करी लईए। तो दरेक पदावली चल अने अचल ने साकळवाथी मळे छे, એટલે કે ચલ અને અચળ એ બંનેને ભેગા કરીએ ત્યારે પદાવલી મળે છે। તો અહીંયા મે ઉદાહરણ લખેલા છે પદાવલીઓના, x 3 2y 5 3x 2, તો આ ત્રણે ત્રણ શું છે પદાવલી છે। એમાં x જે છે એ ચલ છે અને 3 જે છે એ અચળ છે, એટલે કે ચલ અને અચળ એ આપણે શેનાથી સાંકળ્યા, તો વચ્ચે પ્લસની નિશાની એટલે એનાથી આપણે એને સાંકળ્યા। તો એ જે આ ત્રણ જે છે એ પદાવલીઓ છે। હવે આગળ જોઈએ તો પદ અવયવ અને સહગુણક, તો પદાવલીઓમાં પદ અવયવ અને સહગુણક કોને કહેવાય, તો અહીંયા મેં એક પદાવલી લખેલી છે 4x 5। तो અહીંયા 4x 5 માં 4x અને 5 એમ બે પદ છે, આ પહેલું પદ અને આ બીજું પદ। પદ 4x એ 4 અને x નો ગુણાકાર છે, આ 4x છે, 4x શું છે તો 4 ગુણ્યા x, એટલે કે 4 અને x નો ગુણાકાર છે। તો આમ 4 અને x એ 4x ના અવયવ છે, 4x ના અવયવ કોણ કોણ છે, તો 4 અને x એ 4x ના અવયવ છે। હવે એમાં જે 4 છે, આ જે 4 છે એને આપણે શું કહીએ છે, સહગુણક કહીએ છીએ। ત્યાર પછી આવે છે એકપદી દ્વિપદી અને બહુપદી। એકપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય, ત્રિપદી કોને કહેવાય, તો જે બહુપદીમાં જે પદાવલીમાં ફક્ત એક જ પદ હોય એને આપણે શું કહીએ છીએ, એકપદી બહુપદી કહીએ છીએ। જે પદાવલીઓમાં બે પદ હોય એને આપણે શું કહીએ છીએ, દ્વિપદી કહીએ છીએ, અને જે પદાવલીઓમાં ત્રણ પદ હોય એને આપણે શું કહીએ છીએ, ત્રિપદી। હવે આ જે એકપદી દ્વિપદી અને ત્રિપદી છે એ બધી જે છે એને આપણે બહુપદી તો કહીએ જ છીએ, એટલે કે ધારો કે આ 4x જે છે આ એકપદી છે, પણ એને પણ બહુપદી તો કહેવાય, આ પણ એક પદાવલી જ છે, એટલે કે આને શું કહેવાય, એકપદી બહુપદી આવું લખાય। આમ વ્યાપક સ્વરૂપે જોઈએ તો એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય તેને બહુપદી કહેવાય, એટલે કે આ જે સહગુણકો જે છે એ શૂન્ય હોય નહીં એટલે આપણે શું કહીએ છીએ, બહુપદી। દાખલા તરીકે બીજું એક ઉદાહરણ લઉં, 4x + 4y, તો અહીંયા જો સહગુણકો શું છે, x નો સહગુણક 4 છે, y નો સહગુણક પણ 4 છે, પણ અહીંયા સહગુણકો શૂન્ય નથી, તો આને પણ આપણે શું કહી શકાય, બહુપદી તો કહી શકાય, આ કઈ બહુપદી છે, તો આમાં બે પદ છે એટલે આ દ્વિપદી બહુપદી છે। ત્યારબાદ આવે છે સજાતીય અને વિજાતીય પદો। સજાતીય અને વિજાતીય પદો કોને કહેવાય, તો અહીંયા મેં કેટલાક બહુપદીઓના ઉદાહરણો લખેલા છે, તો એમાંથી સૌ પ્રથમ 7x 7x પદો કોને કહેવાય, તો જેના ચલ સરખા હોય એને આપણે સજાતીય પદો કહીએ છીએ। ચલ સરખા એટલે ચલની ઉપર જે ઘાતાંક હોય એ પણ આપણે જોવાની છે, ચલ એકલા નથી જોવાના, ચલની ઉપરની ઘાતાંક પણ સરખી હોવી જોઈએ। તો અહીંયા 7x, ત્યારબાદ એનું સજાતીય પદ કયું થશે 14x, અને -13x। તો અહીંયા તમે જુઓ જે ચલ છે એ સરખા છે,
અને ચલ ની ઉપર ની ઘાતાંક પણ કેવી છે સરખી છે માટે 7x 14x અને -13x એ સજાતીય પદો થશે ત્યારબાદ બીજા સજાતીય પદો કયા થશે તો 5x² અને -9x² અહીંયા તમે જો ચલ જો સરખો છે અને એની ઘાતાંક પણ કેવી છે સરખી છે તો એને આપણે સજાતીય પદો કહીએ છીએ વિજાતીય પદો એનાથી મોટું છે તો 7x અને 5x² આ બે વિજાતીય પદો થઈ જાય એટલે વિજાતીય પદોમાં ચલ અને એની ઘાતાંક સરખી હોતી નથી એટલે આપણે વિજાતીય પદો કહીએ છીએ ત્યારબાદનો ટોપિક છે વૈજિક પદાવલિઓના સરવાળા અને બાદબાકી તો આજે આ વૈજિક પદાવલિઓના આપણે ઉદાહરણ જોયા એના હવે આપણે સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય એ આપણે જોવાનું છે તો અહીંયા મેં બે પદાવલિઓ લીધેલી છે 7x² - 4x - 5 અને 9x - 10 એ બેનો આપણે સરવાળો કરવાનો છે સરવાળો એટલે કઈ પ્લસ ની નિશાની આવશે તો હું અહીંયા લખું છું 7x² - 4x - 5 સરવાળો છે એટલે શું આવશે વત્તા 9x - 10 તો જ્યારે જ્યારે આપણે વૈજિક પદાવલિઓના સરવાળા અને બાદબાકી કરીએ છીએ ત્યારે સૌપ્રથમ તો આપણે સજાતીય પદોને એક સાથે ગોઠવીએ છીએ તો અહીંયા જો 7x² નું કોઈ સજાતીય પદ દેખાય છે તો અહીંયા મને તો કોઈ 7x² નું સજાતીય પદ દેખાતું નથી એટલે હું 7x² ને એવા અહીંયા લખું છું ત્યારબાદ જો અહીંયા માઇનસ 4x અને 9x આ બે સજાતીય પદો છે તો એને જોડે જોડે લખીશ એટલે કે પાસ પાસે લખીશ અને એમાં પણ આ પ્લસ છે એને હું પહેલા લખું છું વત્તા 9x ઓછા 4x બાકી શું લખું ઓછા 10 બરાબર 7x² હવે જો 9x માંથી 4x જાય તો કેટલા વધે તો 9 માંથી 4 જાય તો 5 વધે કેટલા x વધે 5x માઈનસ 10 તો આ આપણો જવાબ થયો તો વૈજિક પદાવલિઓના સરવાળા કે બાદબાકી આ રીતે આપણે કરી શકીએ છીએ ત્યારબાદ હવે આપણે સીધા સ્વાધ્યાય 9.1 એનો પહેલો દાખલો છે પદો અને સહગુણકો ઓળખો તો આપણને કેટલી પદાવલિઓ આપેલી છે એમાં પદો કેટલા છે અને એના સહગુણકો કયા છે એ આપણે ઓળખવાના છે તો એમાં સૌપ્રથમ પહેલો દાખલો 5xyz² ઓછા 3zy તો આમાં 1 અને આ 2 એમ ટોટલ કેટલા 2 પદો છે કયા કયા તો 5xyz² અને હવે જો પદ લખે છે ત્યારે આ નિશાનીને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ માઇનસ 3zy તો આ દાખલામાં આ 2 પદો છે હવે આ પદોના સહગુણકો કયા કયા છે તો આ જે પહેલું પદ છે એનું સહગુણકો છે 5 અને આ જે બીજું પદ છે માઇનસ 3zy એમાં સહગુણક કોણ છે માઇનસ 3 ચલ સિવાય નથી અહીંયા આપણે જોયું છે આગળ સહગુણક કોને કહેવાય બરાબર માઇનસ 3 ત્યારબાદ બીજો દાખલો છે તો એમાં પદો કયા કયા છે તો 1 પછી x અને x² એમ ટોટલ કેટલા પદો છે 1 2 અને 3 પદો છે આ પદાવલિઓમાં 3 પદો છે સહગુણક કયા કયા છે તો અહીંયા જો 1 ની જોડે તો કોઈ ચલ છે નહીં એટલે 1 પોતે જ સહગુણક છે ત્યારબાદ x હવે અહીંયા મિત્રો ધ્યાન રાખવાનું છે x ની આગળ કશું જ નથી અહીંયા પણ એનો મતલબ એવો નથી કે ત્યાં 0 છે કશું ના હોય તો એનો સહગુણક આપણે શું લેવાનો છે 1 લેવાનો છે અહીંયા 1 તો હાજર જ છે x ગુણ્યા 1 તો હાજર જ છે અહીંયા બરાબર ત્યારબાદ x² નો સહગુણક અહીંયા પણ તો આગળ કશું નથી પણ એનો મતલબ સહગુણક શું થશે એનો 1 થશે ત્યારબાદ ત્રીજો દાખલો તો આમાં 1 2 અને 3 પદો છે કયા કયા 4
x square y square minus 4 x square y square z square અને ત્રીજું પદ તો થશે z square તો હવે જો આ પહેલું પદ છે એનો સરવાળો કયો થશે તો 4 બીજું જે પદ છે એનો સરવાળો શું થશે માઈનસ 4 ત્રીજું જે પદ છે હવે તો અહીંયા આગળ કશું નથી એટલે સરવાળો તો આપણે શું લઈએ છીએ 1 લઈએ છીએ તો આના પછીના જે દાખલા છે એ તમારે હોમવર્કમાં જાતે કરવાના છે ત્યારબાદ સ્વાધ્યાય 9.1 નો બીજો દાખલો એકદમ સહેલું છે વર્ગીકરણ એકપદી દ્વિપદી અને બહુપદીમાં વર્ગીકરણ કરવાનું છે એ દાખલો પણ તમારે જાતે ટ્રાય કરવાનો છે એના પછી ત્રીજો દાખલો નીચેની બહુપદીઓના સરવાળા કરો અહીંયા કેટલી બહુપદી આપેલી છે એના આપણે સરવાળા કરવાના છે તો અહીંયા હું લખું છું સરવાળો અહીંયા 3 બહુપદી આપેલી છે એનો સરવાળો કરવાનો છે સરવાળો એટલે વચ્ચે પ્લસ ની નિશાની આવશે પહેલી બહુપદી છે ab - bc વત્તા bc - ca વત્તા ca - ab તો આપણે આગળ જોયું ત્યાં સૌપ્રથમ આપણે સરવાળો કરી ત્યાં શું કરીએ છીએ તો સહજાતીય પદોને એક સાથે ગોઠવી લઈએ છીએ તો અહીંયા સહજાતીય પદો કયા કયા છે તો એક તો જો આ ab આ માઈનસ એ આ બંને માં ચલ સરખા છે એટલે કે સહજાતીય પદો છે તો એને હું સાથે લખી દઉં છું ત્યારબાદ માઈનસ bc અને આ પ્લસ bc એ પણ સહજાતીય પદો છે તો હું એને સાથે લખી દઉં છું ત્યારબાદ આ બે પણ સહજાતીય પદો છે તો હું એને સાથે લખી દઉં છું AB માઈનસ AB કેન્સલ થઈ જશે પ્લસ BC માઈનસ BC કેન્સલ થઈ જશે પ્લસ CA માઈનસ CR એ પણ કેન્સલ થઈ જશે તો આનો જવાબ શું આવશે 0 ત્યારબાદ બીજો દાખલો છે તો સેમ પ્રોસેસ આના જેવી સરવાળો કરવાનો છે તો A માઈનસ B વત્તા AB આ પદાવલી વત્તા આ બીજી પદાવલી B માઈનસ સી વત્તા બી સી ત્યારબાદ ત્રીજી પદાવલી સી માઈનસ એ વત્તા એ સી જેમ હમણાં આપણે કર્યું હતું સહજાતીય પદોને સાથે ગોઠવી લાયા અહીંયા પણ આપણે સહજાતીય પદોને સાથે ગોઠવીશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બે સહજાતીય પદો છે એ માઈનસ એ એને સાથે લખી દીધું ત્યારબાદ માઇનસ બી અને આ પ્લસ બી માઇનસ બી પ્લસ બી આ બંને પણ સહજાતીય પદો છે ત્યારબાદ બીજા કોઈ સહજાતીય પદો માઇનસ સી અને પ્લસ સી આ બંને પણ સહજાતીય પદો છે એ સિવાય કોઈ સહજાતીય પદો અમારે રહેતા નથી એટલે એને આપણે લખી દઈશું એ બી વત્તા બીસી વત્તા એસી પ્લસ એ માઇનસ એ કેન્સલ માઇનસ બી પ્લસ બી કેન્સલ માઇનસ સી પ્લસ સી કેન્સલ તો અહીંયા બાકી શું રહેશે એબી વત્તા બીસી વત્તા એસી તો આ આપણો જવાબ થશે ત્યારબાદ ત્રીજો દાખલો સરવાળો કરવાનો છે ટુ p square q square minus 3pq plus 4 આ પહેલી પદાવલી છે આપણી વત્તા એને આ બીજી પદાવલી સાથે સરવાળો કરવાનો છે એટલે વત્તા 5 વત્તા 7pq minus 3p square q square સહજાતીય પદોને આપણે સાથે ગોઠવીએ છીએ હવે જો અહીંયા p square q square વાળો કોઈ પદ દેખાય છે તો આ રહ્યો માઇનસ 3 p square q square તો એ બંનેને હું સાથે લખી દઉં છું 2 p square q square માઇનસ 3 p square q square જે જે પદો લખેલા છે એની નીચે આપણે અંડરલાઈન કરી દઈશું એટલે આપણને ખબર પડે કે આ પદો લખાઈ ગયેલા છે ત્યારબાદ
PQ वालों पर आ रहे हो आ गए पदों सजातीय पद छे माइनस 3PQ એનું સજાતીય પદ 14 છે વત્તા 7PQ બાકી શું રહ્યું 4 વત્તા 5 તો વત્તા 4 વત્તા 5 બરાબર હવે જો 2P²Q² માઈનસ 3P²Q² તો આપણે આગળ આવી પાતા કે બેમાંથી 3 જાય એ આપણે શીખેલા છે શું હશે અહીંયા તો માઈનસ P²Q² 2 માઈનસ 3 તો નિશાની આવે જે મોટું હોય એની મોટું કોણ છે 3 3 ની આગળ નિશાની કઈ છે માઈનસ તો નિશાની શું આવશે માઈનસ ત્યારબાદ માઈનસ 3PQ પ્લસ 7PQ હવે અહીંયા જો 7 માંથી 3 જાય તો કેટલા વધે 4 મોટું હોય એની નિશાની આવે મોટું કોણ છે 7 એની નિશાની શું છે પ્લસ પ્લસ 4PQ 4 વત્તા 5 તો એનો જવાબ શું થશે 9 તો આ આપણો જવાબ થશે દાખલા નંબર 4 12 માઇનસ 9AB પ્લસ 5B માઇનસ 3 માંથી 4A માઇનસ 7AB પ્લસ 3B પ્લસ 12 બાદ કરો અત્યાર સુધી આપણે સરવાળો જોયો હવે શું આવે છે બાદબાકી તો વૈજિક પદ આવ્યો બાદબાકી કઈ રીતે થાય એ હવે આપણે જોઈશું તો સૌપ્રથમ તો બાદબાકી છે એટલે માઇનસ નું નિશાન આવશે તો 12A માઇનસ 9AB પ્લસ 5B માઇનસ 3 બાદ કરવાનું છે એટલે શું આવશે માઇનસ બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે જ્યારે આવી બાદબાકી આવે અને માઇનસ એટલે કે બાદ કરવાનું હોય ત્યારે જે બીજી વૈજિક પદ આવી છે એને આપણે કૌંસમાં જ મૂકવાની છે તો 4a માઇનસ 7ab પ્લસ 3b પ્લસ 12 બરાબર 12a માઇનસ 9ab પ્લસ 5b માઇનસ 3 હવે આ કૌંસને આપણે છોડવાનો છે તો આ માઇનસ અંદર જશે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે કૌંસની આગળ માઇનસ હોય ત્યારે અંદરના જે પદો છે એ પદોની નિશાની છે એના આગળની એ બદલાઈ જાય છે અહીંયા 4a ની આગળ કશું નથી એનો મતલબ શું અહીંયા પ્લસ છે આ ધન છે 4a શું છે ધન છે એ માઇનસ આ પ્લસ એટલે શું થશે માઇનસ 4a માઇનસ માઇનસ શું થશે પ્લસ 7ab માઇનસ પ્લસ એટલે માઇનસ 3b માઇનસ પ્લસ માઇનસ 12 ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાની કે કૌંસની આગળ માઇનસ હોય તો જ્યારે જ્યારે કૌંસ હોય છે ત્યારે અંદરના જે પદો છે એ બધા પદોની નિશાની એટલે કે ચિહ્નો બદલાઈ જાય છે હવે 12 અનુ સજાતીય પદ આપણે શોધવાનું છે અને સજાતીય પદો હવે સાથે સાથે લખીશું તો 12 નું સજાતીય પદ જો આ 4a પણ અહીંયા ખાલી 4a લખી લેવાનું આગળનું જે ઋણ નિશાની છે એને પણ આપણે ધ્યાનમાં લેવાની છે આ એકલા 4a નથી આ માઇનસ 4a છે તો એ આખું આપણે અહીંયા લખી દઈશું માઇનસ 4a ત્યારબાદ માઇનસ 9ab તો એનું સજાતીય પદ તો આ રહ્યો પ્લસ 7ab તો એ પણ એને આપણે સાથે લખીશું ત્યારબાદ છે 5b તો માઇનસ 3b પ્લસ 5b માઇનસ 3b માઇનસ 3 અને માઇનસ 12 સજાતીય પદોની નીચે આ રીતે હું અંડરલાઈન કરી દઉં છું એનો આપણે સરવાળો કે બાદબાકી કરવાની છે 12a માઇનસ 4a બારમાંથી 8 જાય એટલે 8a માઇનસ 9ab પ્લસ 7ab જો અહીંયા માઇનસ 9ab પ્લસ 7ab મોટું કોણ છે માઇનસ વાળું જે પદ છે 9 તો નિશાની કઈ આવશે
9 ની નિશાની કઈ છે ઋણ 9 માંથી 7 જાય તો શું કેટલા વધે 2ab આવા સરવાળાને બાદબાકી આપણે ધોરણ 7 માં ભણી ગયેલા છે -9ab +7ab માઈનસ થાય શું માઈનસ નિશાની કોની આવે તો જે મોટું હોય એની મોટું કોણ છે 9 તો એની નિશાની આવશે માઈનસ 2ab 5b -3b 5 માંથી 3 જાય કેટલા વધે 2b -3 -12 માઈનસ માઈનસ શું થાય સરવાળો પણ નિશાની નિશાની આવે તો માઈનસ ની આવે 12 ને 3 15 આવા સરવાળાને બાદબાકી આપણે આગળ ધોરણ 7 માં ભણી ગયેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ થશે ત્યારબાદ ચોથા દાખલામાં બી 5xy -2yz -2zx +10xyz માંથી 3xy +5yz -7zx બાદ કરો તો આ દાખલો ગણ્યો એવો સેમ દાખલો છે તો આપણે લખી દઈશું 5xy -2yz -2zx +10xyz માઈનસ હવે જો માઈનસ કરવાનું છે એટલે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે બીજી જે પદાવલી છે એને આપણે કૌંસમાં મૂકીએ છે 3xy +5yz -7zx આ દાખલામાં કર્યું કે એવું હવે આપણે શું કૌંસ છોડીશું 5xy -2yz -2zx +10xyz માઈનસ માઈનસ અંદર જાય છે એટલે શું ધ્યાન રાખવાનું કે અંદરની નિશાની કે બદલાઈ જાય છે કેમ બદલાય છે એ મેં આગળના દાખલામાં સમજાવ્યું તો આ પ્લસ છે તો શું થઈ જશે માઈનસ થઈ જશે માઈનસ 3xy આ પ્લસ છે તો શું થશે માઈનસ 5yz આ માઈનસ છે તો શું થશે પ્લસ 7zx હવે આપણે સહજાતીય પદોને એક સાથે ગોઠવીશું તો સૌ પ્રથમ તો 5xy એનું સહજાતીય પદ કયું છે તો આ રહ્યું માઇનસ 3xy ત્યારબાદ છે માઇનસ 2yz એનું સહજાતીય પદ તો yz હોય તો આ રહ્યું માઇનસ 5yz ત્યારબાદ છે માઇનસ 2zx એનું સહજાતીય પદ તો zx વાળું પદ આ રહ્યું પ્લસ 7 zx હવે હજી પણ આ પદ આપણી પાસે વધેલું છે તો એને આપણે લખી લઈશું 10xyz આ બે સહજાતીય પદ આ બે સહજાતીય પદ અને આ બે સહજાતીય પદ 5xy -3xy જવાબ કેટલો આવશે 5 માંથી 3 જાય તો 2xy માઇનસ 2yz માઇનસ 5yz માઇનસ માઇનસ શું થશે પ્લસ પણ નિશા નિશા નહીં આવશે માઇનસ થી 5 ને 2 તો 7yz માઇનસ 2zx પ્લસ 7zx થાય છે શું અહીંયા બાદબાકી થવાની છે માઇનસ પ્લસ નિશાની કોની આવશે જે મોટું છે બે મોટા કે 7 મોટા છે પહેલી નિશાની પ્લસ આવશે 7 માંથી 2 જાય તો 5zx પ્લસ પેલા તો આપણી પાસે છે જ 10xyz તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ થશે અને પછી જે રાખો છે રાખા નંબર સી એ તમારે જાતે હોમવર્કમાં ટ્રાય કરવાનો છે થેન્ક યુ